ગણેશ ચતુર્થીને લઈને બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, ત્યારે જિલ્લા પોલીસ વડાએ પણ પોતાના નિવાસસ્થાને ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી હતી અને શોભાયાત્રા નીકળી હતી. જિલ્લાનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ગણેશ ચતુર્થીને લઈને ઠેર ઠેર ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ રહી છે. ગણેશ સ્થાપના થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રદીપ જેસુરે પોતાના નિવાસસ્થાને ગણપતિ દાદાની પૂજા અર્ચનાને આરતી કરી હતી, જેમાં સમગ્ર જિલ્લાવાસીઓ તેમજ પોલીસ હેડક્વાર્ટરના રહીશો જોડાયા હતા અને પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રા દ્વારા ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણપતિ દાદાને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા અને ત્યાં તેમની સ્થાપના અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસના પીઆઈ ડીવાયએસપી પીએસઆઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં જે બનાસકાંઠા જિલ્લા હેડક્વાર્ટર પોલીસ પરિવાર તરફથી ગણપતિની જે સ્થાપના કરવામાં આવે છે એ પ્રમાણે આ વખતે પણ અમે ગણપતિની સ્થાપના કરી છે. આ વખતે અમારે જે ગણપતિની સંકલ્પના દર વખતે અલગ હોય છે, આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સંકલ્પના સાથે અમે આ ગણપતિની સ્થાપના કરેલી છે, જેમાં જે ગણેશજીની મૂર્તિ છે 100% ઇકો ફ્રેન્ડલી છે અને પ્યોર માટીથી બનાવેલી છે. પીઓપીની મૂર્તિને આ વર્ષે અમે લાવેલી નથી. એ સિવાય દર વખતની જેમ જ અમે ટ્રાફિક અને અન્ય જે જાગરણના વિષય છે, જાગૃતિના વિષય છે, એ વિષયની થીમ ઉપર આ વખતે ગણેશની સ્થાપના કરેલી છે, જેમાં જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ અને એમના પરિવાર સાથે અમે આ ગણપતિની સ્થાપના અહીંયા કરેલી છે. જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.